विद्यार्थी मित्रों, सप्तर्षि संकुल में आप सब नो हार्दिक स्वागत है। आज आप संस्कृत विषय नू जे पहलू पद्य है, ते जे पद्य ने अंदर श्लोकों आपेला है, ये श्लोकों की समझूती अने एनु भाषांतर आज आपने भणीशुं। समवदध्वम समवदध्वम एटले साथे बोलो, सम एटले साथे, वदध्वम एटले बोलो, साथे बोलो अथवा तो समान एक सरखू बोलो। हवे आ जे श्लोको छे ए यजुर्वेद, ऋग्वेद, सामवेद अने अथर्ववेद ना जे पद्यों ने मंत्र तरीके ओळखवामां आवे छे अथवा तो ऋचा जेने कहेवामां आवे छे, एवी जे ऋचાઓ છે એ ઋચાઓનો અભ્યાસ આજે આપણે કરવાનો છે। તો બધા જ વિદ્યાર્થી મિત્રો, પાઠ્યપુસ્તક ખુલ્લું રાખજો, પેન અને નોટબુક સાથે રાખજો। જે શબ્દાર્થ હું અહીંયા બોર્ડ ઉપર લખું તે આપ સૌ વિદ્યાર્થીઓ પણ નોટબુકની અંદર ઉતારતા જજો। પહેલો શ્લોક જોઈએ આપણે। શ્લોક હું બોર્ડ ઉપર લખતો નથી, પણ એના જે શબ્દો તમને નહીં સમજાતા હોય એવા શબ્દો હું અહીંયા બોર્ડ ઉપર લખીશ। તો સૌ પ્રથમ આપણે જોઈએ પહેલો શ્લોક જે ઋગ્વેદનો છે। સમ ગચ્છધ્વમ સમ વદધ્વમ સમ વો મનાસી જાનતામ દેવા ભાગમ યથા પૂર્વે સમ જાનાના ઉપાસતે। સમ એટલે સાથે, સમ એટલે સાથે, સમ એટલે સાથે। ગચ્છધ્વમ, ગચ્છધ્વમ એટલે ચાલવું, ગચ્છ એટલે ચાલવું, એમ ચાલો, અહીંયા બહુવચન છે ચાલો। સમ વદધ્વમ, સમ એટલે સાથે, વદ એટલે બોલવું, વદ એટલે બોલવું। સમ વો મનાંસી જાનતામ, સમ વો મનાંસી જાનતામ, જાનતામ એટલે જાણતામ એટલે જાણતા, જાણવું એમ। મનાંસી એટલે મન, મનાંસી એટલે મન અથવા તો ચિત્ત, મન અથવા ચિત્ત। દેવા ભાગમ યથા પૂર્વે સમ જાનાના ઉપાસતે, જાનાનામ ઉપાસતે, ઉપાસતા, ઉપાસતે એટલે ગ્રહણ કરવું, અથવા તો સ્વીકારવું, અથવા સ્વીકારવું। હવે જોઈએ આમાં સમ ગચ્છધ્વમ સમ વદધ્વમ સમ વો મનાંસી જાનતામ દેવા ભાગમ યથા પૂર્વે સમ જાનાના ઉપાસતે। યથા એટલે જેવી રીતે, યથા એટલે જેવી રીતે, યથા એટલે જેવી રીતે, જેવી રીતે પૂર્વે સમ જાનાનામ દેવા ભાગમ ઉપાસતે, જેવી રીતે પહેલાં, પૂર્વે એટલે પહેલાં, દેવો સારી રીતે જાણતા હોવા છતાં યજ્ઞમાં મળેલો ભાગ,
શું છે અહીંયા? દેવા ભાગમ યથા પૂર્વે સમ જાનના ઉપાસતે, એટલે સારી રીતે, જેવી રીતે સારી રીતે જાણતા દેવોએ યજ્ઞમાં મળેલો ભાગ પ્રેમથી, અહીંયા આપણે પ્રેમથી એવું લખશું, ગ્રહણ કર્યો હતો એવું આવે, પણ અહીંયા આપણે એક શબ્દ ઉમેરીશું પ્રેમથી, એમ જેવી રીતે પહેલાં સારી રીતે જાણતા દેવોએ યજ્ઞમાં મળેલો ભાગ સ્વીકાર્યો હતો તેવી રીતે સમગચ્છ ધ્વમ સમવદ ધ્વમ સમવો મનાસી જાનતામ, તેવી રીતે તમે પણ સાથે ચાલો, સમાન બોલો અને સમાન મનવાળા થાવો. શું કહે છે અહીંયા? ભાષાંતર આખું આપણે જોઈએ. જેવી રીતે પહેલાં સારી રીતે જાણતા દેવોએ યજ્ઞમાં મળેલો ભાગ સ્વીકાર્યો હતો તેમ તમે પણ સાથે ચાલો, સમાન બોલો અને બધાના મન એક સરખા બનો. વિદ્યાર્થી મિત્રો, બધા જ ભાષાંતર લખજો. પહેલાં જેવી રીતે પહેલાં સારી રીતે જાણતા દેવોએ યજ્ઞમાં મળેલો ભાગ સ્વીકાર્યો તેમ તમે પણ સાથે ચાલો, સમાન બોલો અને સમાન વિચારવાળા થાવો. મનાંશી એટલે વિચારવાળા પણ લખવું તો ચાલે, અથવા તો સમાન મનવાળા બનો. હવે બીજો શ્લોક આપણે લઈએ બધા જ મિત્રો, એનો શબ્દાર્થ આપ લખતા જજો. વિશ્વાની દેવ સવિત દુરિતાની પરાશુવ યદભદ્રમ તન આશુવ. અહીંયા છે વિશ્વાની દેવ, વિશ્વાની એટલે બધું, સર્વ, વિશ્વાની એટલે સર્વ, દેવ સવિત, અહીંયા સંધિ છે, સવિતઃ વત્તા દુરાની વત્તા દુરિતાની, અહીંયા સંધિ છે, સવિતઃ વત્તા દુરિતાની પરાશુવ યદભદ્રમ. સવિતઃ એટલે સૂર્ય, સવિતઃ એટલે સૂર્ય, દુરિતાની દુરિતાની એટલે દૂર કરો, દૂર કરવું. યદભદ્રમ તનઃ, અહીંયા સંધિ છે, યદભદ્ર, યદ સંધિ છે, ભદ્રમ, યદભદ્રમ તન, અહીંયા પણ સંધિ છે, તદ વત્તા નહ, તદ વત્તા નહ, તદ વત્તા નહ આશુવ. અહીંયા જુઓ શબ્દાર્થ છે યદ ભદ્રમ, ભદ્રમ એટલે શુભ અથવા કલ્યાણકારી. વિશ્વાની દેવ સવિતઃ દુરિતાની પરાશુવ, પરા પરાશુવ, શુવ પરાશુવ એટલે દૂર થાવું, એમ પરાશુવ એટલે દૂર થાવો. યદભદ્રમ તદ નહ, નહ એટલે અમને, નહ એટલે અમને, અહીંયા અહમ નું રૂપ છે,
એ જ્યારે આપણે ગ્રામર શીખીશું ત્યારે એ બધું તમને એની અંદર હું સમજાવીશ. વિશ્વાની દેવ સવિત દુરિતાની પરાશુવ યદ ભદ્રમ તન નહ આશુવ. શું કહે છે? આશુવ એટલે પ્રાપ્ત થવું, આશુવ એટલે પ્રાપ્ત થવું. પ્રાપ્ત થવું. વિશ્વાની દેવ સવિત દુરિતાની પરાશુવ. અહીંયા સવિત એટલે સૂર્ય, સૂર્યદેવની ઉપાસના કરવામાં આવી છે. હે સૂર્ય દેવતા, વિશ્વાની એટલે બધું, દુરિતાની, દુરિતાની એટલે સોરી દૂર કરવું નહીં પરંતુ દુષ્કર્મ થશે, અથવા તો દુર્ગુણો, દુષ્કર્મ અથવા તો દુર્ગુણો એમ. શું કહે છે? હે સૂર્ય દેવતા, બધા દુર્ગુણોને અથવા તો દુષ્કર્મોને દૂર કરો. યદ ભદ્રમ તન નહ આશુવ, જે શુભ છે તે અમને પ્રાપ્ત કરાવો. શું કહે છે? હે સૂર્ય દેવતા, બધા જ દુર્ગુણોને દૂર કરીને જે શુભ છે અથવા તો કલ્યાણકારી છે તે અમને પ્રાપ્ત કરાવો. તદ એટલે તે, નહ એટલે અમને, તે અમને પ્રાપ્ત કરાવો. લખો બધા વિદ્યાર્થી મિત્રો ભાષાંતર એનું. હે સૂર્ય દેવતા, બધા જ દુર્ગુણને, બધા જ દુર્ગુણોને દૂર કરી જે કલ્યાણકારી છે તે અમને પ્રાપ્ત થાવો. ત્રીજો શ્લોક છે. ત્રીજો શ્લોક જોઈએ આપણે. અનુવ્રતઃ પિતુઃ પુત્રો માત્રા ભવતુ સંમના. અનુવ્રતઃ પુત્ર પુત્રો માત્રા ભવતુ સંમના. જાયા પત્યે મધુમતિમ વાચ વદત શાંતિ વામ. અનુવ્રત, અનુવ્રત એટલે અનુવ્રત એટલે પાછળ ચાલનારો એમ, અનુકરણ કરનારો, પાછળ ચાલનારો અથવા તો અનુકૂલન કરનારો. પિતુઃ પુત્ર, પિતુઃ એટલે પિતા, પુત્રો એટલે પુત્ર, માત્રા એટલે માતે અથવા તો માતા, ભવતુ એટલે થાવો, ભવતુ એટલે થાવો. સમન્નાહા એટલે સમાન વિચારવાળો, સમાન વિચારવાળો. જાયા એટલે પત્ની, જાયા એટલે પત્ની. પત્યે, પત્યે એટલે પતિ, પત્યે એટલે પતિ. મધુમતિમ, મધુમતિમ એટલે મધુર, મધુર.
वाचम एटले वाणी, वदत एटले बोलवू, शांतिवाम એટલે શાંતિથી, શાંતિથી શાંતિથી જોઈએ આપણે અહીંયા અનુવ્રત એટલે પાછળ ચાલનારો, પિતુહ પુત્ર, પુત્ર કેવો હોવો જોઈએ તો કે પિતાની પાછળ ચાલનારું અથવા તો પિતાનું અનુકરણ કરનારું. માતા ભવતુ સમ્માનહા, માતાના વિચાર સાથે સમ્માનવાળો અથવા તો માતાના વિચાર સાથે સમ્માન થાવો. ભવતુ એટલે થાવો. જાયા પત્યે મધુમતિમ વાચ વદત શાંતિવામ, પત્નીએ પતિ સાથે મધુર વાણી શાંતિથી બોલવી જોઈએ. મધુર વાણી અને શાંતિથી બોલવું જોઈએ. આખું ભાષાંતર જોઉં આપણે. પુત્ર લખો બધા, પુત્ર પિતાની પાછળ ચાલનારો, માતાની સાથે સમાન વિચારવાળો થાવો, પત્નીએ પતિ સાથે મધુર વાણી અને શાંતિથી બોલવું જોઈએ. ચોથો શ્લોક હવે જોઈએ આપણે. સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયઃ, સર્વે ભદ્રાણિ પશ્યંતુ, મા કશ્ચિત દુઃખભાગ ભવેત. સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયઃ. શું કહે છે અહીંયા ભાષાંતરની અંદર? જુઓ, શબ્દ બધા સહેલા છે એટલે હું લખતો નથી. સર્વે એટલે બધા, ભવંતુ એટલે થાવો, સુખિનઃ એટલે સુખી, બધા સુખીઓ થાવો, સર્વે સંતુ નિરામયઃ બધા જ નિરોગી બનો, સર્વે ભદ્રાણી પશ્યંતુ બધા જ મંગલકારી બનો અથવા તો જુઓ, મા કશ્ચિત દુઃખ ભાગત ભવેત, કોઈ દુઃખ અનુભવો નહીં. આમાં આ શ્લોક એકદમ સહેલો છે. જો ફરી એકદમ ફરી પાછું, અને આ શ્લોક આપણે મૌખિક જે મુખપાઠ છે એ મુખપાઠની અંદર શ્લોક પૂર્તિની અંદર આ શ્લોક આપણને પૂછાય છે. સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયઃ, બધા સુખી થાઓ, બધા નિરોગી બનો, બધા કલ્યાણકારી જુઓ, કોઈ પણ દુઃખ અનુભવો નહીં. લખો બધા, ભાષાંતર લખો, બધા સુખી થાઓ, બધા નિરોગી બનો, બધા જ કલ્યાણકારી જુઓ, કોઈ પણ દુઃખ અનુભવો નહીં. છેલ્લો શ્લોક હવે જોઈએ આપણે. કાલે વર્ષંતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની, દેશઃ અયમ શુભરહિતઃ માનવાઃ સંતુ નિર્ભયાઃ. કાલે વર્ષંતુ પર્જન્ય, કાલે એટલે સમયે, પર્જન્ય વર્ષંતુ એટલે વર્ષે છે, પર્જન્ય એટલે વરસાદ,
पर्जन्य एटले वर्षाद, पृथ्वी एटले धरती, सस्यशालिनी एटले धान्य संपन्न, धान्य संपन्न, धान्य संपन्न देशो अयम, अहीं संधि छे देशः वत्ता अयम, अयम एटले अमारो, अयम एटले अमारो, शोभ रहित एटले शोभ रहित मानवाहा संतु निर्भयाहा, निर्भया एटले निर्भय, संतु एटले थावो एम, मानवाहा एटले मनुष्यो, जोईए आपणे भाषांतर एनु, काले वर्षंतु पर्जन्यः पृथ्वी सस्यशालिनी, योग्य समये वर्षाद वर्षे छे पृथ्वी सस्यशालिनी, धरती धान्य संपन्न थाय छे, देशो अयम शोभ रहित, अमारो देश शोभ रहित बनो, मानवाहा संतो निर्भयाहा, मनुष्यो निर्भय बनो, शू कहे छे मनुष्यो निर्भय बनो, सहेलू से भाषांतर लखो बधा नोटबुक ने अंदर, योग्य समये वरसाद थावो, धरती धान्य संपन्न बने, अमारो देश शोभ रहित बने, बधाज मनुष्यो निर्भय बनो, बधाज मनुष्यो निर्भय बनो, शोभ एटले उद्वेग पण तमे लखी शको के अमारो देश उद्वेग रहित बने एम। चालो मित्रों अहींया आपणे आ बधा ज श्लोकोनो भाषांतर तेना शब्दार्थ बधा ने समजूती आपणे जोई, हवे पछी एमनू जे स्वाध्याय छे એ સ્વાધ્યાયની અંદર આપણે જે આપેલું છે એ જોઈ અને તમારે પછી નોટબુકની અંદર લખવાનું છે.